काठलोडिया माँ नीलकंठ महादेव ना मंदिर माँ आशीर्वाद एजुकेशन ट्रस्ट नी शाखा खोलवाना प्रसंगे स्वामी सच्चिदानंद परमहंस भक्ति निकेतन आश्रम पेटलाद दंतालीवाड़ा करेलू प्रवचन कैसेट नंबर 253। સભાના પ્રમુખ સ્થાને બિરાજેલા શ્રીમાન પ્રમુખ મહોદય નીલકંઠ મહાદેવના બધા જ ટ્રસ્ટી ભાઈઓ, આશીર્વાદ એજ્યુકેશન ટ્રસ્ટના બધા જ ટ્રસ્ટી ભાઈઓ, આદરણીય બ્રહ્માકુમારી બેન, મંચ ઉપર બિરાજેલા બધા જ વિશિષ્ટ મહાનુભાવો, દાતાશ્રીઓ, સજ્જનો અને બહેનો, ધર્મ હોય એટલે ધર્મસ્થાન હોય જ, ધર્મ હોય અને ધર્મસ્થાન ન હોય એવું ભાગ્ય જ બને. ધર્મની અસર ધર્મસ્થાન ઉપર પડતી હોય છે અને ધર્મસ્થાનની અસર ધર્મ ઉપર પડતી હોય છે. જો ધર્મ બરાબર હોય તો ધર્મસ્થાન પણ મોટા ભાગે બરાબર થઈ શકે, અને જો ધર્મસ્થાન બરાબર હોય તો ધર્મને બહુ આંચ ના આવે, બહુ વાંધો ના આવે. ધર્મ અને ધર્મસ્થાન આ બેયનો એકબીજા સાથે ખૂબ ગાઢ સંબંધ છે. મારી દ્રષ્ટિએ ધર્મસ્થાનોની 5 કક્ષાઓ છે, યાદ રાખજો. તમારી પાસે કેટલા લાખ ધર્મસ્થાનો છે એ મહત્વનું નથી, તમારી પાસે કેવી પ્રકારના ધર્મસ્થાનો છે એ મહત્વનું છે. 5 પ્રકાર છે ધર્મસ્થાનોના. એક પહેલું જે સૌથી નિમ્ન કક્ષાનું જે ધર્મસ્થાન છે એ કોમર્શિયલ છે, એ દુકાનદારી છે, એ ધંધાદારી માટે કરાયેલું છે. એકવાર મારે મુંબઈ જવાનું થયું, એક સજ્જને આગ્રહ કર્યો કે અમારા મંદિરમાં તમે જરૂર આવો. હું એમના મંદિરમાં ગયો, મને કે આ બાજુમાં જ મારો બંગલો છે. પછી એમના બંગલે ગયા. મેં કહ્યું આ ધર્મસ્થાન કેટલા વર્ષથી થયું છે, કોણે કર્યું છે? અમને બેસાડ. મને કે આ બંગલો અને ધર્મસ્થાન બે એક સાથે થયા છે અને મેં જ કર્યું છે. બંગલા માટેના મેં 2 પ્લોટ લીધેલા, એમાં એક પ્લોટમાં બંગલો કર્યો ને એક પ્લોટમાં મંદિર કર્યું. હવે જે દેવનું મંદિર હતું એ દેવનું નામ હું નહીં લઉં. મેં કહું કેમ? મને કે આ મંદિરથી કોઈ ધંધામાં આવક થાય એના કરતા સારી આવક થાય છે, અને મારે હવે બીજું
કઈ કમાવાનું રહેતું નથી. દરેક સમયમાં એક ચમત્કારિક દેવ હોય છે, એ કાલિક હોય છે. 25 વર્ષ, 50 વર્ષ, 100 વર્ષ ત્યાં સુધી બીજો ચમત્કાર કરનારો આવી જાય, ત્યાં સુધી પછી ત્રીજો આવી જાય, પછી ચોથો આવી જાય. મને કે સવારથી સાંજ અહીંયા લોકોના ટોળે ટોળા ઉભરાય છે, અને કોઈ ધંધાની આવક કરતા આમાં જરાય ઓછી આવક નથી. આ મારું પ્રાઇવેટ મંદિર છે, વાસ્તવિકતા કહું, સાચી વાત કહું છું. આ ધર્મસ્થાન છે, દેવ છે, આરતી છે, પૂજા છે, પણ એનો પ્રાણ છે એ કોમર્શિયલ છે, દુકાનદારી છે. આજકાલ બહુ જોરથી આ દુકાનદારી વધી રહી છે. તમે મંદિરોમાં જઈને જુઓ એટલે તમારા પાસેથી કેમ વધુમાં વધુ પૈસા ખેંચવા, તમને કેમ ખંખેરવા. આવી પ્રવૃત્તિ પહેલા તીર્થસ્થાનો પૂરતી મર્યાદિત હતી, હવે આ બધી જગ્યાએ ફેલાવા મળી છે. જો તમારી પાસે આમાં કોમર્શિયલ સેન્ટર હશે તો તમારો ધર્મ તેજ વિનાનો થઈ જવાનો. ધર્મસ્થાનની અસર ધર્મ ઉપર પડશે. ત્યાં બેઠેલો માણસ જુએ છે કોણ આપનારો આવ્યો છે, કોણ નથી આપનારો આવ્યો, કોણે વધુ આપ્યું, કોણે ઓછું આપ્યું. એના મગજમાં દુકાનદારી છે, એટલે પ્રસાદમાં પણ એ ભેદ કરવાનો. કોઈને આવો પ્રસાદ, કોઈને આવો પ્રસાદ, કોઈને આવો પ્રસાદ, કોઈને નહીં આપવાનો. ઈશ્વરના દરબારમાં જ્યારે આવું થવા માંડે એટલે ઈશ્વરની મૂર્તિ તો ત્યાં રહે પણ ઈશ્વર પોતે ખસી જાય. એક કોમર્શિયલ મંદિર છે, ધર્મસ્થાન છે, એક અંધશ્રદ્ધા ફેલાવા માટેનું છે. ઘણીવાર મંદિર ધર્મસ્થાન કોમર્શિયલ હોય પણ અતિશય અંધશ્રદ્ધાના ફેલાવાતા હોય. અંધશ્રદ્ધાનો તમે અર્થ સમજ્યા? હું શ્રદ્ધાનો હિમાયતી છું, શ્રદ્ધા હોવી જ જોઈએ. જો કરન્સી નહીં હોય તો વહીવટ ચાલશે કેવી રીતે? પણ ડુપ્લિકેટ કરન્સીથી હંમેશા બચવું જોઈએ. કરન્સીને સૌથી મોટો ડર ડુપ્લિકેટ કરન્સીનો છે. શ્રદ્ધાને નાસ્તિકતાનો કોઈ ડર નથી. શ્રદ્ધાને જો મોટામાં મોટો કોઈ ડર હોય તો એ અંધશ્રદ્ધાનો છે. અને જ્યારે પ્રયત્નપૂર્વક અંધશ્રદ્ધા ફેલાવવામાં આવે, પ્રયત્નપૂર્વક લોકોને આંધળા બનાવવામાં આવે, તો એની અસર ધર્મ ઉપર પડશે અને ધર્મની અસર ધર્મસ્થાન ઉપર પડશે. તમને જો ખબર હોય તો ઉત્તર ગુજરાતમાં ખેરાલુમાં થોડા વર્ષો પહેલા એક બાપુ એવા આવેલા, બધાને પાણી મંત્રી મંત્રીને આપે. અને નવાઈની વાત એ કે એવું પાણી લેવા માટે ડોક્ટરો જાય પાછા. એક એક કિલોમીટરની લાંબી લાઈન લાગે, ટ્રેનમાં માણસ ચોંટીને જાય, એન્જિનને ચોંટીને જાય. આ આપણું પ્રદર્શન છે, આપણું દર્શન છે. પછી બધું ઠંડુ પડી ગયું. એક જગ્યાએ ઠંડુ પડે ત્યાં બીજી કોઈ જગ્યાએ શરૂ થાય. આ બધાની ઉંમર છે ને 2 મહિના, 4 મહિના, 6 મહિના, 12 મહિના હોય છે. પણ એ 4, 6, 12 મહિનામાં આખી જિંદગીનું કામ કરી લેતા હોય. સાબરકાંઠામાં એક તલવારથી મોતિયો ઉતારનારો નીકળ્યો, કોઈ કંઈ નીકળ્યો, કોઈ કંઈ નીકળ્યો. બસો ભરી ભરીને જાય લોકો, બસો ભરી ભરી. કાઠિયાવાડમાં કોઈ છોકરા આપનારી મા નીકળી, કઈ મહારાષ્ટ્રથી લોકો આવે. આ બીજું ધર્મસ્થાન છે. મારે આ બેની વધારે ચર્ચા નથી કરી.
પણ તમને થોડો ખ્યાલ આવે એટલા પૂરતી મેં આ વાત કરી છે. એક ત્રીજું ધર્મસ્થાન છે જેની ભવ્યતા એનું સ્થાપત્ય છે, આલિશાન નિર્માણ કર્યું છે. તમે દક્ષિણ ભારતના મંદિરો જોવા જાઓ, જોતા જ રહી જાઓ, ખોવાઈ જાઓ. રામેશ્વરમના મંદિરમાં તમે ખોવાઈ જાઓ, એટલું વિશાળ, એટલું ભવ્ય. મૂર્તિ નાની હોય પણ મંદિર વિશાળ ને ભવ્ય હોય. મીનાક્ષીપુરમ, ચિદમ્બરમ, ઓહો હો, કેટલા મંદિરો દક્ષિણ ભારતમાં રચાયા. ઉત્તર ભારતમાં રચાયા હોત પણ એનો નાશ થઈ ગયો, ધ્વસ્ત થઈ ગયો. એટલે ઉત્તર ભારતમાં બહુ ભવ્ય મંદિરો જોવા ના મળે આપણને. હવે ધીરે ધીરે કંઈક રચના થવા માંડી છે, પણ આ આલિશાન મંદિરો જોઈ અને માણસને એક અસ્મિતાનું, ગૌરવનું ભાન થાય. મારે આશ્રમમાં એક જૈન સજ્જન ઘણી વાર આવે, હવે તો દેવ થઈ ગયા, એ મશ્કરો સ્વભાવ, અને જ્યારે જુઓ ત્યારે મને એક વાત કર્યા કરે, મને કે અમારા ડેરા તમારી તો ડેરીઓ એમ કે, અમારા તો ડેરા એમ કે અને તમારી તો ડેરીઓ. અરે વાતે સાચી, આપણી પાસે ક્યાં પૈસા હતા? બ્રાહ્મણો પાસે પૈસા ના હોય, ક્ષત્રિયો મૂછો ઊંચી કર્યા કરે, આખો દિવસ હોળ આપ્યા કરે, ખેડૂતો દેવાદાર, એનાથી નીચેનો વર્ગ તો બિચારો બિલકુલ ગરીબ, પૈસો બધો વાણિયા પાસે. અને વાણિયા પાસે જે લાખો કરોડો કરોડો રૂપિયા ભેગા થયા એ મોટા ભાગે બધા દેરા તરફ વળ્યા, અને એમાંથી એક ભવ્ય સ્થાપત્યોની રચના થઈ. એટલે એની વાત તો સાચી છે, પણ એક વાર કહ્યું, બે વાર કહ્યું, ત્રણ વાર કહ્યું, પછી મારાથી સહન ન થયું. મેં એમને કહ્યું, શેઠ, હું દક્ષિણ ભારતની યાત્રાએ જવાનો છું, તમે મારી સાથે ચાલો, તમારા ટિકિટનો બધો ખર્ચો મારા ઉપર. હું તમને ખાસ વાત કહું છું, ઓફર કરવાની એ હિંમત હોવી જોઈએ. તમારે ત્યાં કોઈ આવે ને તો ચા ના પીવડાવો તો કંઈ નહીં, પણ ઓફર તો કરો. અને જો પેલો એમ લાગે કે આ તો તૈયાર છે તો ઓફર ઢીલી કરી નાખવાની. મને કે તમે શું શીખવાડવાના હતા, અમે અમદાવાદી બધું શીખી જ બેઠા છીએ એમ. મેં કહું, ચાલો મારી સાથે યાત્રા કરવા, ખર્ચો બધો મારો, એ તો ઉલટો મારો ખર્ચો આપે એવો બહુ દિલાવર માણસ. અમે યાત્રા કરવા ગયા દક્ષિણ ભારત, અને પહેલા જેને મદુરાઈમાં મીનાક્ષીનું મંદિર જોયું આંખો ફાટીને ફાટી રહી ગઈ. એના ગોપુરમ, એની ભવ્યતા, એની વિશાળતા. પછી રામેશ્વરમ જોયું, ચિદમ્બરમ જોયું, પછી મારા પગમાં પડીને કહે, ડેરા તમારા, ડેરીઓ અમારી. ના, એવું નહીં, એવી તુલના નહીં કરવાની, પણ તમે એવી તુલના કરતા હતા એટલે હું તમને અહીં બતાવવા લાવ્યો. અને હજુ તો ઘણું જોવાનું છે. શું જોયું? મેં કહ્યું, તમે મને કે આલિશાન મંદિરો, આનો એક થાંભલો ના બનાવાય, આ દેવો અહીં રચેલા છે. મેં કહ્યું, ના, હજુ ખરું જોવાનું તમે જોયું નથી. આજે આટલા વિશાળ અને ભવ્ય મંદિરો રચાયા છે, જેણે રચ્યા છે એની કોઈ જગ્યાએ તકતી જોઈ તમે? તમે જાઓ તો જોજો, તપાસ કરજો. જેણે રામેશ્વરમનું મંદિર રચ્યું છે કે બીજા મંદિરો રચ્યા છે એમાં કોઈ જગ્યાએ એમની તકતી જોઈ? મને કે એ તો ધ્યાનમાં જ ના રહ્યું. ફરીથી જુઓ, ક્યાંય તકતી નહીં. આ સ્થાપત્યની દ્રષ્ટિએ મહાન છે, પણ એનો રચનારો આધ્યાત્મિક દ્રષ્ટિએ ઘણો મહાન છે. મારા એક ઓળખીતા સજ્જન છે,
બહુ દાન આપે છે, બહુ એટલે બહુ દાન આપે છે, લાખો કરોડો રૂપિયા આપે છે. પણ એની પહેલી શરત હોય છે કે રોડ ઉપરથી વંચાય એવા આવડા મોટા મોટા અક્ષરે નામ લખવાનું. નાની તકતી નહીં, એમનો માણસ આવીને જોઈ જાય. 2-2.5 ફૂટનો અક્ષર બનવો જોઈએ અને રોડ ઉપરથી વંચાવો જોઈએ. હું તમને એક ખાનગીમાં વાત કહું છું, તમે કોઈ જગ્યાએ કંઈ બહુ દાન આપ્યું હોય ને તમારી તકતી લગાવી હોય તો તમે મહિનો 2 મહિના ત્યાં જઈને જોજો, તમારા સિવાય કોઈ વાંચતું જ નથી. તમે આમ જોયા કરો છો, બાકી જે આવે ને આવે ને જાય ને એને કોઈને વાંચવામાં રસ જ નથી. હા, તમે વાંચો છો અને પછી સાથે આવેલાને કહો છો, જો આ આપણું હો, જો જો આ આપણું હો. તમે 50 માણસોનો ફોટો પડાવ્યો હોય, ગ્રુપ ફોટો, અને ગ્રુપ ફોટો જયારે તમારા હાથમાં આવે ને એટલે તમારી પહેલી નજર ક્યાં જાય કે હું ક્યાં છું. ભલે એને પાછળ હોય, અડધું માથું દેખાતું હોય, પણ ત્યાં જ નજર ચોંટે. પણ અહીં આગળ રૂપાળા માણસો બેઠા છે, એને જો ને કે એમાં શું જોવું. મેં કહ્યું, જો આ જે માણસોએ આ મંદિરો બંધાવ્યા છે એનું કોઈ જગ્યાએ નામ છે? અને કે નામ તો ક્યાંય નથી, પણ તારે જો જોવું હોય તો હું તને બતાવું. ચાલ, હાથ પકડીને લઈ ગયો. અને તમે પણ જાઓ તો જોજો, ધ્યાનથી જોજો. એ મંદિર બંધાવનાર રાજા અને રાણી હોય કે શેઠ અને શેઠાણી હોય, યાત્રાળુઓના જવાના રસ્તામાં પતિ પત્ની બે દંડવત કરીને સૂતેલા છે. દંડવત કરીને એવી ઈચ્છાથી લોકો અમારા ઉપર પગ મૂકીને જાય, આ મંદિરમાં જાય પણ અમારા ઉપર પગ મૂકીને જાય તો એમના ચરણની ધૂળ છે એ અમારા ઉપર પડે તો અમે ન્યાલ ન્યાલ થઈએ. આ જેટલું મંદિર ભવ્ય છે એટલું જ મંદિર બાંધનારની ભાવના ભવ્ય છે. પછી ગુજરાતનો યાત્રી હોય, કાશ્મીરનો હોય, ઓડિશાનો હોય, બિહારનો હોય, જે કોઈ અહીં આવ્યો મારા ઉપર પગ મૂકીને જાય. અને કે આ તો ગજબ કહેવાય. મેં કોઈ ગજબ જ જોવાનો છે. લે દેવ ચોખા, લે દેવ ચોખા, એડ મારા ભાઈ બસ ભેગા. અરે તમે યાત્રા કરીને શું કરવાના હતા? જે જોવાનું છે એ તો તમે જોતા નથી. એ મંદિરોની જે ભવ્યતા છે એના સ્થાપત્યથી છે, એના શિલ્પથી છે, અને અદભુત જોવા જેવી વસ્તુઓ છે. મારી તમને ભલામણ છે કે તમે આસ્તિક હોવ તો ભલે, નાસ્તિક હો તો પણ એકવાર આ મંદિરો જોવા જજો. તમે તાજમહલ જોવા જતા હોવ તો પછી આ મંદિરો જોવા શા માટે નથી જતા? ને જુઓ કેટલી અદભુત ભવ્યતા છે. વૃંદાવનમાં એક મંદિર છે અને મંદિરનું નામ છે શાહ બિહારીજીનું મંદિર. મોટા ભાગે લોકો યાત્રાએ મથુરા વૃંદાવન જાય ત્યાં ડુપ્લિકેટ મંદિરોમાં જાય છે. અસલમાં આ દેશ ડુપ્લિકેટોનો દેશ છે, આખો દેશ ડુપ્લિકેટોનો છે. કોઈ સારો કથાકાર હોય અને એટલે તરત જ એની નકલ લોકો કરે. કોઈ સારો નેતા હોય તો એની ટોપી પહેરતા થઈ જાય. ડુપ્લિકેટ જ ડુપ્લિકેટ. એ બીજું બધું ઠીક હતું પણ હવે નોટોની ડુપ્લિકેટ કરવા માંડ્યા પાછા. ત્યાં શાહ બિહારીજીનું મંદિર છે. પેલા પંડ્યાઓ નથી લઈ જતા, એમના ડુપ્લિકેટ મંદિરોમાં લઈ જાય છે અને પછી પૈસા પડાવે છે, ખંખેરે છે. ગુજરાતનો માણસ અને ગુજરાતમાં પટેલ આવે એટલે જાણે બોરડી આવી, અને બોરડી ઉપર એક ધોકો મારો એટલે 5-10 બોરા તો નીચે પડે છે. કદી બોરડી છે ને એ તમને નિરાશ ના કાઢે, એક દાળ પકડી નામ હલાવો તો 10 બોરા નીચે પડે. મારી સાથે બધા આવેલા, મેં બધાને શીખવાડી રાખેલું, જુઓ આવું આવું કરશે, તમારે કોઈ પૈસો નથી આપવાનો. હું તમને કહું કે આ સાચું મંદિર છે ને આપવા જેવું છે ત્યાં જ આપજો. બધાને બેસાડી દે, બસ પડદો પાડી દે, બેસાડી દે. બોલો, દોરી ખેંચવી છે 101 રૂપિયા,
એટલે હું ઉઠીને ચાલતો હતો, ઈશારત કરું કે આ બધું ડુપ્લિકેટ છે. પણ પેલી ડોશીઓ છે ને, ના કે આટલે આવ્યા ને હિંચકો નાખ્યા વિના જવાય. હવે એ ડોશી તમે જુઓ તો એના પડોશનો છોકરો રડી રડીને મરી જતો હોય તો એ દોરી નાખવાના જાય. પડોશનો છોકરો રડી રડીને મરી જતો હોય, મરવા દો કે આપણે શું? અને અહીં કહે કે હવે હિંચકો નાખ્યા વિના જવાતું હશે ભગવાનને, મર ત્યારે લે નાખ 101 રૂપિયા આપ અને ખંખે રહી જાય બધા. ત્યાં એક શાહ બિહારીજીનું મંદિર છે અને મંદિરની એવી કથા છે કે રાજસ્થાનનો એક વાણિયો પાછલી જિંદગીમાં એને બુદ્ધિ બદલાઈ. માણસ છે ને એને પાછલી જિંદગીમાં ઘણું પરિવર્તન આવતું હોય છે, એની પત્નીના દ્વારા, એના બાળકોના દ્વારા. કર્કશા પત્ની મળીને હવે એનામાં ડાપણ આવ્યું કે હું હવે કોના માટે આ બધું, છોકરા બધા દુશ્મન છે, છોકરાની વહુઓ દુશ્મન છે, ઘરમાં શાંતિ નથી, અઢળક પૈસો છે. અને હવે અઢળક પૈસો અમને આપવો? માણસના વિચારો બદલાઈ જાય. એને વિચાર આવ્યો, મારી પાસે આટલો બધો પૈસો છે ને હું કાલે મરી જઈશ, એના કરતા આ પૈસાનો કંઈક ઉપયોગ કરો. એની પત્નીને વાત કરી, પત્ની પણ એટલી જ ભક્તિવાળી, એને કહ્યું કે હા બરાબર, આપણે વૃંદાવનમાં એક મંદિર બાંધ. એના મુનિમને વાત કરી એટલે મુનિમ આડો ફાટ્યો કે નહીં, આવું કશું કરવું નથી. મુનિમે વિરોધ કર્યો. એ જમાનામાં ગાડા ભરી ભરીને પૈસા લાવે, મિલિટરીના માણસો સાથે આવે લૂંટી ના લે એટલે, અને પછી એ મંદિર બંધાયું. તમે વૃંદાવન જાઓ તો જરૂર જોવા જજો એના થાંભલા, એની કલા. પણ એમાં સૌથી જે જોવા જેવી વસ્તુ છે એ પેલા શેઠ અને શેઠાણીના કલરવાળા પથ્થરોમાં બનાવેલા મૂર્તિઓ છે, ચિત્રો છે. અને પેલા મુનિમને કોઢ નીકળ્યો છે. મુનિમને ઘણા લોકો શુક્રાચાર્ય હોય, એ આપે નહીં પણ કોઈને આપવા પણ દે. તો એક ધર્મસ્થાન છે, એના સ્થાપત્યના દ્વારા પોતાની ભવ્યતા રાખતું હોય છે. અને પ્રજા છે એને હંમેશા એક અસ્મિતાની વસ્તુ હોવી જોઈએ. અમદાવાદમાં કોઈ આવીને પૂછે કે અમદાવાદમાં શું જોવા જેવું છે, અમદાવાદમાં શું પ્રસિદ્ધ વસ્તુ છે, શું બતાવશું આપણે. અમેરિકામાં જાઓ, એકે એક શહેરમાં કંઈક ને કંઈક વિચિત્ર વસ્તુ હોય, અદ્ભુત વસ્તુ હોય. ન્યુયોર્કનું એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ હોય, વર્લ્ડ ટ્રેડ હોય, લિબર્ટી હોય, તો બીજા શહેરમાં કંઈ બીજું હોય, ત્રીજું હોય. પણ આ લોકો બાંધે, આ એક વ્યક્તિ ના બાંધી શકે. એમ ચર્ચ હોય, મંદિર હોય, મસ્જિદ હોય, ભવ્ય બાંધે, આલિશાન બાંધે. આ ધર્મસ્થાન છે, એની વિશાળતા, એની ભવ્યતા, એની ઉત્તુંગતા, એની ઊંચાઈ. એક બીજું ધર્મસ્થાન છે જેમાં સ્થાપત્યની દ્રષ્ટિએ બહુ ભવ્યતા નથી, પણ એની ભવ્યતા વિદ્યાના દ્વારા છે. વૈદિક કાળના ઋષિઓ નદીના કિનારે ઝોપડા બાંધે, પર્ણકુટીઓ બાંધે, આલિશાન ભવનો ના હોય, પર્ણકુટીઓ હોય. પણ એ પર્ણકુટીઓમાં બેઠેલા ઋષિઓ જે વિદ્યાની આરાધના કરે અને વિદ્યાની આરાધનાના દ્વારા આખા ધર્મની કાયા પલટ કરે. કણાદને કેવું મકાન હતું, કપિલને કેવું હતું, વ્યાસને, વશિષ્ઠને કેવી ભવ્ય ઇમારતો, કશી જ નહીં. કારણ એક બતાવો, જો તમારે આલિશાન ભવ્ય ઇમારતો બાંધવી હોય તો ફંડફાળા કરવા જ પડે, અને ફંડફાળા જોઈતા હોય તો શ્રીમંતો પાસે જવું પડે.
અને જેની પાસે પોતાના સ્વતંત્ર વિચારો હોય, જે કંઈ સ્વતંત્ર લખવા માંગે છે, એ જો શ્રીમંતોના ઘરનો આંટા મારતો થઈ ગયો તો એના વિચારો ખતમ થઈ જશે. લક્ષ્મી છે એ સરસ્વતીના માથા ઉપર બેસી જશે. એટલે ઋષિઓ છે એ શ્રીમંતોના ઘરના આંટા ના મારે. અમારે સાધુઓમાં એક ખાસ રિવાજ છે, અમારી પધરામણી કરાવો. અમારી પધરામણી એટલે તમે કહો તો વાત જુદી છે, પણ તમે ના કહો તો અમે અમારા તરફથી કહીએ, અમારા માણસોના દ્વારા. એવા મહારાજ આવ્યા છે, જોજો, પગલાં પડાવો, પગલાં પડાવો, પગલાં પડાવો. કેમ ભાઈ તમારે આટલી બધી ઉતાવળ આવી છે? તમે જાતે જ પગલાં પાડવા કેમ તૈયાર થઈ ગયા છો? અરે પૈસા જોઈએ છે. જેને બહુ પૈસાની લાલસા હોય એ વિચારો વ્યક્ત ના કરી શકે, એના વિચારો દબાઈ ગયેલા હોય. પેલો કણાદ, કપિલ, વ્યાસ, વશિષ્ઠ લુખ્ખા રોટલા ખાય છે, સામો ખાય છે, જંગલી ધાન ખાય છે, પણ વિચારો પોતાના રાખે છે. તમને પણ હું કહું છું, ભીખનો રોટલો ખાય એને ભગવાન ના મળે, પોતાનો રોટલો ખાય એને જ ભગવાન મળે. અને એ જ ખુમારીથી જીવી શકે. કબીર છે, કબીર પોતાનો રોટલો ખાય છે, નાનક પોતાનો રોટલો ખાય છે. જે સંતો થયા ને પોતાનો રોટલો ખાય છે, ભલે લુખો તો લુખો. અને એટલે ખુમારીથી જીવન જીવે છે, માથું નીચું નથી જે થઈ જતું. તમને ખબર હોય કે ના હોય, જૈનોમાં એક બહુ ઊંચી કક્ષાના મુનિ થયા, એમનું નામ આનંદ ઘન. આજે પણ એમના ભજનો ગવાય છે. આનંદ ઘન મુનિ છે, પાટ ઉપર બેસીને કથા કરે. સમય થયો, કથા શરૂ કરી દીધી. 10 મિનિટ પછી શેઠ આવ્યા અને શેઠને ખોટું લાગ્યું, તમે મારી રાહ ના જોઈ? થોડીક તો રાહ જોઈ હતી. એટલે મુનિએ કહ્યું કે ભાઈ ટાઈમ થયો એટલે મેં કથા શરૂ કરી દીધી. એટલે પેલા શેઠે કહ્યું, તમને ખબર છે મહારાજ, તમારા ખભા ઉપર જે કાંબળી નાખેલી છે એ મારી આપેલી છે. પૈસો છે ને એને ચૂપ કરવો બહુ કઠિન છે, અને ચૂપ થાય તો એ તો દેવ થઈ જાય, અને જો બોલકો થયો ને તો વિદૂષક થઈ જાય. આ તમારા ખભા ઉપર જે કાંબળી છે ને એ તો મારી આપેલી છે. 5 મિનિટ તો મારી રાહ જોઈ હતી. પેલા એ કાંબળી ઉપાડીને ફેંકી એના માથા ઉપર, લે તારી કાંબળી, અને ઉભા થઈ ગયા. લીમડા નીચે જઈને બેઠા, બસ એ બેઠા, એ બેઠા. એમાંથી એક નવું તત્વ આનંદ ઘન પ્રગટ્યું. હું તમને ભલામણ કરું છું, એમની કેસેટો મળે છે, સાંભળજો. એકદમ વાળો તોડી નાખ્યો, રૂઢિયોમાંથી બહાર ને વાળામાંથી બહાર નીકળી અને એક અદભુત વ્યક્તિત્વ એમનું ખીલ. પૈસાદાર માણસ કઈ બધા ખરાબ નથી હોતા અને ગરીબ બધા સારા નથી હોતા, પણ પૈસાદારની થોડી ઘણી અપેક્ષા હોય છે. અને જેના પાસે સિદ્ધાંત હોય, વિચારો હોય, પ્રિન્સિપલ હોય, એને એમનું આશ્રિત જીવન ના જીવવું જોઈએ. એટલે ઋષિઓના ઝૂંપડા છે, આલીશાન ભવ્ય ઇમારતો નથી, પણ ત્યાં મહત્તા શાની, ભવ્યતા શાની છે? ત્યાં ભવ્યતા વિદ્યાની છે, જ્ઞાનની છે. અને જ્ઞાન હજારો વર્ષ પછી પણ આજે આપણે એ જ્ઞાનને પૂજીએ છીએ. એટલે ધર્મસ્થાન છે, જ્ઞાન પ્રધાન છે, એમાં જ્ઞાનની પ્રધાનતા છે તો બરાબર છે. ચોથું જે ધર્મસ્થાન છે એમાં અન્નની પ્રધાનતા છે. શબ્દને ધ્યાનથી સાંભળજો. કેટલાક ધર્મસ્થાનો એવા હોય કે આલીશાન હોય, સોનાના શિખર હોય, 56 ગજની ધજા હોય, આરસપાણ મોઢું દેખાય એવું આરસપાણ હોય, પણ કોઈ ગરીબને ટુકડો ના મળે, કોઈને રોટલો ના મળે,
કોઈ ભૂખે માણસ આવ્યો હોય તો એને કશું ખાવાનું ના મળે. બહાર જાઓ, બહાર જાઓ, બહાર જાઓ, કારણ કે ત્યાં આરસપાન છે, રોટલો નથી. એવા જ એક વિશાળ મંદિરમાં મારે જવાનું થયેલું. કોઈ ઓળખી ગયું મને, પછી બતાવવા માટે લઈ ગયું મને કે જુઓ આ ફલાણું, રોજના 40 ડબ્બા ઘીના વપરાય છે અહીંયા, 40 ડબ્બા ઘીના વપરાય છે. અને આ સોનાની ઘંટી, આ ચાંદીની ઘંટી, આ ફલાણું, કેટલા તો પાન બનાવનારા, કેટલું ફલાણું ફલાણું. મેં પૂછ્યું મારે એવી ઘંટી જોઈએ છે જેના લોટને ગરીબ ખાતા હોય, એવી ઘંટી મને બતાવો. મને કે આ એવી ઘંટી નથી અહીંયા. આ 40 ઘીના ડબ્બા જે છે એમાંથી બનેલી મીઠાઈઓ બજારમાં વેચાય છે, ખરીદો, ગરીબો માટે નથી. ધર્મસ્થાનની અસર ધર્મ ઉપર, ધર્મની અસર ધર્મસ્થાન ઉપર. નિરાશ થઈને બહાર નીકળી ગયો. એક ધર્મસ્થાન એવું હોય કે જ્યાં અન્નની વિશેષતા હોય, જો આપે ટુકડો તો હરી થાય ઢુકડો. અને આપણા ત્યાં પ્રાચીન કાળથી ઉપનિષદે કહ્યું અન્નવાન અન્નાદો ભવતી મહાન ભવતી પ્રજયા પશુભીર બ્રહ્મવર્ચસે ન. હે ભાઈ, તો અન્ન આપજે. ધર્મસ્થાનની વિશેષતા શું છે? અહીંયા ભૂખ્યો માણસ આવે છે ને ભૂખ્યાને રોટલો મળે છે. તમને ખબર નથી દેશ કેટલો સમૃદ્ધ હોય, અમેરિકા એટલો બધો સમૃદ્ધ દેશ છે, હવે તો ઘણા જઈ શકે એમ છે, ને તમે જજો ને જોજો. એટલી સમૃદ્ધિ, એટલી સમૃદ્ધિ, એટલી સમૃદ્ધિ. પણ ડાઉન ટાઉનમાં જો રાત્રે તમે જાઓ તો ભૂખે મરતા માણસો તમે જોઈ શકો. ડાઉન ટાઉનમાં જે ગાર્બેજ હોય, કચરો નાખવાની જે ખોખા હોય ને, એ ખોખામાં રાતના 10 વાગે 11 વાગે પેલો ભૂખ્યો માણસ છે ને એ ફેંદતો હોય. કોઈ બિસ્કિટ મળી જાય, કોઈ કંઈ મળી જાય, કોઈ પાઉ મળી જાય, એમાં ફેંકેલી કોઈ વસ્તુ. અહીંયા ભૂખમરો છે. તમારી ચારેય તરફ ગમે એટલી સમૃદ્ધિ હોય પણ થોડાક માણસો તો એમાં દુઃખી હશે. પણ એ દુઃખી માણસના ઉપર નજર કોની પડે? તમે ધરાયેલા છો એટલે આખી દુનિયા ધરાયેલી છે એવું નહીં સમજવાનું. મારે આશ્રમમાં ઘણા વર્ષોથી અન્નક્ષેત્ર ચાલે છે. બે વૃદ્ધ માણસો આવે, કોંગ્રેસના કાર્યકર્તાઓ, પહેલા વર્ષો પહેલાની વાત કરું છું, રોજ આવે બેસે. પછી એક દિવસ મને કહે આ તમારી બધી પ્રવૃત્તિ અમને ગમે છે, પણ આ તમે આ મફતનું લોકોને ખવડાવો છો ને એ જરાય ગમતું નથી. મેં કહું કેમ? એમ એ બધા લુચ્ચો છે, એમ કે જે જમવા આવે છે એ બધો લુચ્ચો છે. મેં કહું તમારી વાત સાચી છે, હું જાણું છું, પણ તમારા કરતા ને મારા કરતા એ ઓછો લુચ્ચો છે. એમની લુચ્ચાઈ 2 રોટલીની છે, અને તમારી લુચ્ચાઈ તો ઇન્કમટેક્સનો સાહેબ જાણે છે કે તમે કેટલી લુચ્ચાઈ કરો છો. તમારી લુચ્ચાઈ લાખો ને કરોડો રૂપિયાની છે. પકડી પાડ્યું મને કે પકડી પાડ્યું, ખરું કહ્યું, ખરું કહ્યું. હવે થોડા દિવસમાં જ બન્યું એવું, સવારના પહોરમાં અમારે પેટલાદમાંથી એક ચોકસી બ્રાહ્મણ, પણ ચોકસીનો ધંધો કરે, સવારના પહોરમાં આફડો ફાંફડો આવીને પગે લાગ્યો મને. મેં કહું ભાઈ કોઈ દિવસ નહીં તું આજે સવારના પહોરમાં કેમ આવ્યો? મને કે મારી મમ્મીએ કહ્યું જા જલ્દી જા, બાપજીને પગે લાગ્યા. પણ આજે જ કેમ થયું શું? મને કે તમને ખબર નથી? ના, આજે રાત્રે પેટલાદની 5 દુકાનો તૂટી, એમ ચોરોએ 5 દુકાન તોડી, એમાં પહેલી મારી દુકાન તૂટી. અને કોઈ દિવસ નહીં ને તે દિવસે હું 39,000 રૂપિયા કેશ પેલા ડ્રોવરમાં મૂકીને ગયેલો, બાકી રોજ તો લઈ જતો એમ. પછી સવારે જઈને ખોલ્યું તો બધા પૈસા એમને એમ કશું લીધું નહીં એણે, ડ્રોવરમાંથી
દીવાસળી અને પેલું અગરબત્તી કાઢી અને મેં તમારો ફોટો રાખેલો, એ ફોટાના આગળ આમ અગરબત્તી ફેરવી, અગરબત્તી ભરાવી અને એક ચોર જતો રહ્યો. પછી બીજી દુકાનોમાંથી બધું લૂંટાયું. એટલે મારી મમ્મીએ કહ્યું કે આ બાપજી જ આપણી દુકાનની રક્ષા કરે. એવું નથી હો, પણ લોકો આવું માની લે. મને પોતાને આશ્ચર્ય થયું કે 39,000 રૂપિયા રોકડા પડ્યા છે ને આ લીધા કેમ નહીં થયું છે. પેલા કૂતરા આવ્યા, પોલીસ આવી, ફલાણું આવ્યું, ફલાણું. મહિને 1.5 મહિને ચોર પકડાયો. તો DSP એને પૂછ્યું કે ત્યાં બાકીની 4 દુકાનોમાંથી બધું લીધું પૈસા વગેરે, આ પહેલી દુકાનમાંથી કેમ ના લીધું? એ ચોરે કહ્યું કે સાહેબ, કહું કે મારે જયારે કંઈ ખાવાનું નથી હોતું ત્યારે આ સ્વામીજીના અન્નક્ષેત્રમાં જઈને હું ખાઈ આવું છે. ભૂખે મરતા હોય ઘણી વાર. અને મેં જયારે દુકાન તોડી અને અંદર એમનો ફોટો જોયો એટલે મારા મનમાં થયું કે જે મને ભીડમાં ખવડાવે છે એના ફોટાની મારે મર્યાદા રાખવી જોઈએ. અને એ મર્યાદાના કારણે મેં કશું ના લીધું, અગરબત્તી કરીને જતો રહ્યો. ઓહો, મેં કહ્યું આ ચોરના જેટલી જો મર્યાદાનું ભાન ગાંધીનગર કે દિલ્હી વાળાને આવી જાય તો આ દેશનો બેડો પાર. માણસ ખરાબ નથી, જેને તમે ખરાબ માનો છો એ તો પરિસ્થિતિવશ. અને તમારે તો એને 2 રોટલી આપવાની છે, તમે શું આપી આપીને એને આપવાના? એટલે એક સ્થાન છે, એ ધર્મસ્થાનની મહિમા અન્નક્ષેત્રથી, રોટલાથી છે. તમે વીરપુર જાઓ, કોઈ ભવ્ય મંદિર નથી, કોઈ ઇમારતો બધી ભવ્ય નથી, પણ એની ભવ્યતા રોટલામાં છે. જે આવે જમો, સત્તાધાર, કાઠિયાવાડમાં ઘણા અન્નક્ષેત્રો અહીંયા હવે થવા માંડ્યા છે. થોડાક ખરાબ માણસો ભલે જમી જતા હોય એની કોઈ નું વાત, કદી પણ 100% દાન સફળ હોય જ નહીં. 100% દાન સફળ કદી થઈ શકે જ નહીં. પગાર કેટલા લોકો 100% હકનો લે છે? તમે જઈને જુઓ તો કેટલા લોકો હકનો પગાર લે છે? થોડુંક તો એવું થવાનું. તમારે એ ચર્ચા નથી, મારે જે ચર્ચા કરવી છે કે એક મંદિર, એક ધર્મસ્થાન માનવતાના કારણે મહાન છે. એની વિશાળતા માનવતા છે, એની ભવ્યતા માનવતા છે. આપણા ત્યાં નથી, લગભગ નથી. છેલ્લા 50-60-70 વર્ષથી આનો ઉદય થયો છે. આપણે ત્યાં મંદિરો હતા, 56 ભોગો ધરાતા હતા, બધા ઘણા ખર્ચાઓ થતા હતા, પણ ગરીબો સુધી નહોતા પહોંચતા. આજે પણ નહીં, એના પડીકા બંધાય. 11 વાળું, 21 વાળું, 51 વાળું, 101 વાળું પડીકા બંધાય. મેં તમને કહ્યું કોમર્શિયલ, પણ ગરીબને શું, એ ભૂકોય નહીં આપવાનો, ભૂકોય નહીં આપવાનો. છેલ્લા કેટલાય વર્ષોથી આમાં એક બહુ મોટું પરિવર્તન આવ્યું છે, અને બહુ સારું પરિવર્તન છે. અને એ પરિવર્તન છે, મંદિરનું આખું સ્વરૂપ છે એ માનવતા તરફ વાળી. મંદિરમાં 1000 રૂપિયા આવે છે, 1,00,000 રૂપિયા આવે છે. મને કહ્યું 2,000 માણસો રોજ દર્શન કરવા આવે છે, અને આવવા જ જોઈએ. હું તમને ભલામણ કરું છું, એક માથું નમાવાની એક જગ્યા તો જરૂર રાખ, અને એવી જગ્યાએ માથું નમાવજો કે નમાવ્યા પછી પસ્તાવું ના પડે. નહીં તો આ માથામાં છે ને રોગ આવી જાય, અને સૌથી ભયંકર રોગ માથાનો છે. ડોક્ટરોને પૂછી જુઓ, આજકાલ એક એવો તાવ નીકળ્યો છે ને એને મગજનો તાવ કહે છે. પેલો આ ટેમ્પરેચર ઉતારવું બહુ સરળ, પણ મગજનો તાવ બહુ ખરાબ. અને મગજનો તાવ શું છે? અહંકાર, હું છું, હું છું, હું છું. અરે પાણીનો પરપોટો છે, તું તો પાણીનો પરપોટો છે, ફૂટતા વાર નહીં લાગે. એક જગ્યાએ માથું નમાવો,
અને જ્યાં માથું નમાવ્યું ને એક મગજનો તાવ ગાયબ. તમારે જોવું હોય તો જોજો. તમે ઘણા ખેડૂતો દેખાવ છો, ભલે અત્યારે અમદાવાદમાં રહેતા હો, પણ ઘાટલોડિયા, રાણી, એ તો બધું ઉત્તર ગુજરાત ને ઉત્તર ગુજરાતના મોટાભાગે બધા ખેડૂતો. 2 મહિના સુધી એક બળદને બાંધી રાખો અને રોજ ખાણ ખવડાવો, ખૂબ ખવડાવો, પછી એને છોડો ને એટલે સીધો ઉકરડામાં જઈને સિંગડા મારે અને ઉકરડો પોતાના માથા ઉપર ઉછાળે. એટલે પેલા ડાયા માણસો અનુભવ્યું હોય ને કે આના મગજમાં રહી ભરાઈ છે, કારણ કે બેઠો 2 મહિના સુધી એને ખાણ ખાધું છે. પણ આટલો હળ જમીનમાં આટલું ઊંડું ઉતારી દે, સાંજે પછી ઢીલો થઈ જાય, એટલે ઉકેડો ઉડાડ. માણસની પણ આવી જ દશા છે. માણસને પણ જો 2 મહિના સુધી ખાણ ખાવાનું મળે, અઢળક પૈસો મળે, ચારે તરફથી પૈસો મળે, તો રહી ભરાઈ જાય. અને રહી ભરાય એટલે એનું પહેલું કામ છે કે ઉકરડામાં જ એની સિંગડા મારે. ઉકરડાનો અર્થ સમજ્યા તમે? આખા ઘાટલોડિયાની જે ગંદકી છે એની નિંદા કરે, બેઠો બેઠો એની નિંદા કરે, પોતાના ઉપર ઉડાડ્યા કરે. એમાંથી બચવું હોય તો અહીં આવીને માથું નમાવાનું, ચરણોમાં પડીને, હે પ્રભુ આ તારી આપેલી મહિમા છે. 5 રૂપિયાનું કોઈ મીઠું મને જોખતું નહોતું, અને આજે એક ચિઠ્ઠી લખું તો 50 લાખ રૂપિયા મારી ચિઠ્ઠી ઉપર મળી શકે છે. મૂકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત્કૃપા તમહમ વંદે પરમાનંદ માધવમ. પ્રભુ આ તારી મહિમા છે, આ બંગલો તારો છે, આ ગાડી તારી છે, એક માથું નમાવાની જગ્યા રાખજો અને એક વાત મૂકવાની જગ્યા રાખજો, વાત મૂકવાની જગ્યા રાખજો. અને વાત મૂકવાની જગ્યા જો સાચી રાખી તો બેડો પાર, ને જો ખોટી રાખી તો માથું કપી જશે. તમને ખબર છે પુરુષોને એટેક કેમ વધારે આવે, બહેનોને ઓછા આવે? તમારે રિસર્ચ કરવું હોય તો કરજો. મોટા ભાગે એટેક જે આવે ને એ બધા પુરુષોને જ આવે, કોક વાર કોઈ એકાદ બેનને આવે તો આવે, કારણ કે પુરુષોના અંદર એટલી સ્ટીમ ભેગી થઈ હોય ને, હવે એ સ્ટીમને પેલો વાલ જ નથી બહાર કાઢવાની, સ્ટીમ કાઢવાનો, વાત મૂકવાની જગ્યા જ નથી, એટલે રાત્રે ટેન્શન 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 ટેન્શન. હવે આનું કુકર ફાટી ના જાય તો થાય શું બીજું? ના, બહેનો માટે ભગવાને એવી સગવડ કરી આપી, ખાનગીમાં ખાનગી, ગંભીરમાં ગંભીર વાત હોય, અને પેલો આમ દુકાને ગયો નહીં કે પાડોશમાં ગઈ નહીં, હવે એને એટેક ના આવે. સ્ટીમ ભરાય તો એટેક આવે ને, પછી જે થવું હોય થાય. એક વાત મૂકવાની જગ્યા રાખજો, ખાસ માણસ, અને ના હોય તો એકલા રહેજો. એટલે એક માથું નમાવાની જગ્યા, એક વાત મૂકવાની જગ્યા, એક પૈસો મૂકવાની જગ્યા, એક પૈસો લેવાની જગ્યા નીલકંઠ મહાદેવ છે. આપણે ત્યાં શિવના 2 રૂપ છે. એક વૈદિક શિવ છે, એક પૌરાણિક શિવ છે, 2 એક જ છે, જુદા નથી. નમઃ સંભવાય ચ મયો ભવાય ચ, નમઃ શંકરાય ચ મયસ્કરાય ચ, નમઃ શિવાય ચ શિવતરાય ચ. વૈદિક શિવ છે, અને વૈદિક શિવ છે એ પરમેશ્વર પરબ્રહ્મ પરમાત્મા છે. એને હાથ પગ આંખ કાન નાક ગળું કશું નથી, નિરંજન નિરાકાર. પૌરાણિક શિવ આવ્યા એટલે પછી આકાર આવ્યો, અને આકારમાં અદ્ભુત રચના છે. તમારી ઈચ્છા હોય તો મારું એક પુસ્તક છે, શિવતત્વ નિર્દેશ, જરૂર વાંચો. શિવતત્વ નિર્દેશ, એ જટાથી માંડીને ચંદ્રથી માંડીને એક એક વસ્તુના પાછળનો અર્થ બતાવ્યો છે. પણ એમાં એક નીલકંઠ નામ છે, નીલકંઠ. આ ગળું
લીલા રંગનો થઈ ગયો. પૌરાણે કથા લખી દીધી, પૌરાણિક કથા લખી દીધી. દેવ અને અસુરો ભેગા થયા અને ભેગા થઈને કહ્યું કે આપણે સમુદ્ર મંથન કરીએ કરીએ. સમુદ્ર મંથન, કાચબો લાવ્યા, મંદરાચલ પર્વત લાવ્યા, શેષનાગના નેત્રા લાવ્યા. કોઈ વાર તો વિચાર કરો કે આવું બધું બને ખરું? શેષનાગના નેત્રા લાવ્યા, પૃથ્વીનો આધાર ક્યાં ગયો?